नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 10 विषय गणित स्वाध्याय 3.3 માં ત્રીજો પ્રશ્ન કે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુવેગ સમીકરણ યુગ્મ મેળવો અને તેનો ઉકેલ આદેશની રીતે મેળવો। એમાં પાંચમા દાખલાની વાત કરી કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 મળે છે। જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા 5 ના છેદમાં 6 બને તો તે અપૂર્ણાંક શોધો। આપણે અપૂર્ણાંકના અંશ અને છેદ જાણતા નથી તો આપણે શું કરશું એને ધારીએ। ધારો કે અપૂર્ણાંકનો અંશ બરાબર x અને છેદ બરાબર y છે, તેથી માંગેલો અપૂર્ણાંક શું થશે? અંશ x અને છેદ y, માંગેલો અપૂર્ણાંક શું મળ્યો આપણે? x ના છેદમાં y। હવે આપણે આગળ જોઈએ રકમમાં ધ્યાન દઈએ કે એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા, અંશ એટલે x એમાં 2 ઉમેરી એટલે x 2 છેદ y એમાં 2 ઉમેરી એટલે y 2 ઉમેરતા 9 ના છેદમાં 11 મળે, એટલે આપણે લખી કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં 2 ઉમેરતા 9 ના છેદમાં 11 મળે। એનો મતલબ શું થયો કે x 2 છેદમાં y 2 બરાબર 9 ના છેદમાં 11। હવે ત્રાસો ગુણાકાર કરી એટલે કે આ બરાબરની સામે જાય, ભાગાકારમાં હોય તો ગુણાકારમાં જાય, બરાબર 11 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં, એવી જ રીતે y + 2 ભાગાકારમાં સામે જાય તો ગુણાકારમાં। હવે આને આપણે ગણતરી કરતા જાય સાદુ રૂપ આપી 11 ગુણાય તો 11 ગુણ્યા 1 એટલે 11, 11 ગુણ્યા 2 એટલે 22, બરાબર 9 ગુણ્યા y એટલે 9y 9 2 18। બધાને ડાબી બાજુ ભેગા કરી 11 1 22 હતા એમ, આ બંને બરાબરની સામે જાય, જો બંને પ્લસ એટલે બંને કેવાથી જાય માઇનસ, માઇનસ 9y માઇનસ 18 બરાબર પદરે વળી ગયું એટલે વળી તો શું સમજી। હવે 11 x આ માઇનસ 9y આવ્યું, આ 22 અને 18 બંનેની નિશાની અલગ અલગ એટલે 22 માંથી 18 જાય તો 4, 22 ની નિશાની એટલે કે પ્લસ, બરાબર આપણને એક સમીકરણ મળ્યું, સમીકરણ નંબર 1 કહીએ। હવે આગળ શું કીધું કે અપૂર્ણાંકના અંશ અને છેદમાં અપૂર્ણાંકના અંશ અને છેદમાં કેટલા ઉમેરવાના કીધા? તો જો અપૂર્ણાંકના અંશ અને છેદમાં 3 ઉમેરતા, 3 ઉમેરતા કેટલા મળે? 5 ના છેદમાં 6 મળે, બરાબર અંશ x હતો છેદ y અંશમાં 3 ઉમેર્યા અને છેદમાં 3 આપણને મળ્યા કેટલા? 5 ના છેદમાં 6। હવે આગળની જેમ જ આ 6 x + 3 સાથે ગુણાકારમાં જશે અને આ y + 3 5 સાથે ગુણાકારમાં જશે, બરાબર। હવે આપણે સાદુરૂપ આપી આપણે કે ગુણાકાર કરી 6 કૌંસમાં ગુણાય એટલે 6 ગુણ્યા x 6x 6 તેરી 18 બરાબર 5 ગુણ્યા y એટલે 5y 5 તેરી 15। હવે આ બંને પદને બરાબરની સામે લઈ જાય તો બંને પ્લસ હતા કેવાથી જશે? માઇનસ, એટલે માઇનસ 5y માઇનસ 15 બરાબર 0। હવે જો આ 18 અને 15 બંનેની નિશાની અલગ અલગ એટલે આપણે મોટામાં ચિહ્નનો બાદ કરી 18 માંથી 15 જાય તો વધશે 3, નિશાની મોટા એટલે કે પ્લસ 3, બરાબર આપણને સમીકરણ બીજું મળ્યું, આને કહેવાય સમીકરણ નંબર 2। હવે જો આપણે શું કીધું તો કે નીચેની સમસ્યા ઉપરથી દ્વિચલ સુવેગ સમીકરણ યુગ્મ મેળવો, આપણે સમીકરણ યુગ્મ મળી ગયા એટલે કહી શકીએ કે સમીકરણ 1 અને 2 માંગેલા દ્વિચલ સુવેગ
समीकरण युग्म ये तालीस अलग क्या बनने